હેલો વિદ્યાર્થી મિત્રો, થર્ડ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. જોઈએ આગળનો પોઈન્ટ. વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધની સમજૂતી ટોપિક છે આજનો. વિદ્યુત કોષ આંતરિક અવરોધ અને EMF સમજાવો. ચલો, વિદ્યુત કોષ આંતરિક અવરોધ અને EMF ની ચર્ચા કરવાની છે. હવે એક આકૃતિ દોરી આપણે વિદ્યુત કોષની. હવે વિદ્યુત કોષ એટલે એ શું છે? તો કે વિદ્યુત દ્રાવણ. વિદ્યુત દ્રાવણ કોષ, વિદ્યુત દ્રાવણ કોષ વિદ્યુત પરિપથમાં, વિદ્યુત પરિપથમાં પથમાં સ્થાયી પ્રવાહ જાળવવા, સ્થાયી પ્રવાહ જાળવવા માટેનું ઉત્તમ અથવા તો સરળ ઉદાહરણ છે. સરળ ઉપકરણ છે, સોરી, ટૂંકમાં જે કેમિકલથી વિદ્યુત પ્રવાહ મેળવી શકે છે. વિદ્યુત દ્રાવણ કોષથી જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે, તો એ પ્રવાહ જે છે એ સ્થાયી પ્રવાહ છે. તો આપણે સ્થાયી પ્રવાહની જે રિક્વાયરમેન્ટ હોય ત્યાં એનો ઉપયોગ કરી શકાય છે. તો જોઈએ આકૃતિ. ચલો, ચલો, આ પાત્ર છે, એમાં દ્રાવણ ભરેલું છે. દ્રાવણ છે પાત્રમાં. એની અંદર આ કોષ ડૂબાડેલા છે.
એ અને બી આ પોઈન્ટ છે, એ પી પોઈન્ટ છે, આ પોઈન્ટને એન પોઈન્ટ આપી દીધું છે, આમ આ કુલ અવરોધ આર અને આ પસાર થતો પ્રવાહ આઈ. ચલો આની અંદર જે લિક્વિડ ભરેલું છે એ શું છે? વિદ્યુત દ્રાવણ. તમે વિદ્યુત દ્રાવણમાં H2SO4 પણ ઉપયોગમાં લઈ શકો. H2SO4 એટલે આખું ન ડ્રો કરવું હોય તો આ એનો સિમ્બોલ થઈ જશે આ રીતે. આ રેઝિસ્ટર છે આર અને અહીંયા પ્લસ ઓર માઇનસ આ અવરોધાર અને પ્લસ ઓર માઇનસ. તો આખો ડાયાગ્રામ ન ડ્રો કરવો હોય તો આટલામાં સમજેજે. આકૃતિ પરથી બે ધ્રુવો છે. આકૃતિનું શોર્ટમાં આપણે વર્ણન કરીએ, બે ધ્રુવો છે, બે ધ્રુવો છે જેમાં એક, જેમાં એક ધન એટલે પી પોઈન્ટ ઈ ધન છે અને અને બીજો ઋણ એટલે ઋણ માટેનું પોઈન્ટનું નામ શું આપ્યું છે? એન છે. તો ઇલેક્ટ્રોડનું સ્થિતિમાન એટલે કે ઇલેક્ટ્રોડ એટલે આ જે સળિયા રાખેલા છે એ અને બી ઇલેક્ટ્રોડનું સ્થિતિમાન, ઇલેક્ટ્રોડનું સ્થિતિમાન વી પ્લસ અને વી માઇનસ એ ઋણ, વી પ્લસ અને વી માઇનસ એ ઋણનું સ્થિતિમાન છે. ધનથી ઋણ તરફનું સ્થિતિમાન છે. હવે જ્યારે વિદ્યુત પ્રવાહની ગેરહાજરી એટલે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી I બરાબર 0 ત્યારે પી અને એન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન, પી અને એન વચ્ચેનો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન, પી અને એન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વી પ્લસ માઇનસ વી માઇનસ આવી રીતે થશે. ચાલો ત્યારબાદ આકૃતિ ખાસ ધ્યાન રાખજો. આકૃતિ જે છે એનું ખાસ આ પોઈન્ટ જે છે એ સી અને ડી નામ આપી દે. આકૃતિ ખાસ જે છે એ દોરવી પડશે તમારે આના માટે, વિદ્યુત કોષ, આંતરિક અવરોધ અને EMF સમજાવવા માટે. તો આ વિદ્યુત કોષ જે છે એ સમજાવી દીધો તમને, દ્રાવણથી જે બને છે. હવે આપણે EMFની ચર્ચા કરવાની છે. EMF એટલે શું? તો જોઈએ EMF. EMF એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને ગુજરાતીમાં એને કહેવાય વીજ ચાલક બળ. આવું એને ગુજરાતીમાં કહેવાય. ચલો તો EMF જે છે ને વિદ્યાર્થી મિત્રો એ છે ને બહુ મસ્ત કન્સેપ્ટ છે. કહેવાય ફોર્સ પણ અહીંયા કાર્ય થાય છે, બળ નથી લાગતું. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે પાછળ છે બળ પણ બળ નથી, અહીંયા જે છે એ કાર્ય થાય છે. આપણે ડેફિનેશન જોઈએ, નામ એવું લખ્યું છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ એવું કંઈ છે નહીં, ફોર્સ નથી લાગતું, ખાસ યાદ રાખજો, કાર્ય થાય છે. જોઈએ EMFની ડેફિનેશન. એકમ ધન વિદ્યુત ભારને
એકમ ધન વિદ્યુત ભારને અવિદ્યુતીય, એકમ ધન વિદ્યુત ભારને અવિદ્યુતીય બળને લીધે, અવિદ્યુતીય બળને લીધે, અવિદ્યુતીય બળને લીધે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી પહોંચે. એકમ ધન વિદ્યુત ભારને અધ્રુવીય બળને લીધે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી પહોંચે ત્યારે કરવા પડતા કાર્યને, ખાસ ધ્યાન રાખજો, કરવા પડતા કાર્યને ઈએમએફ કહે છે, અથવા તો કરવા પડતા કાર્ય દ્વારા, અથવા તો કરવા પડતા કાર્ય દ્વારા, કરવા પડતા કાર્ય દ્વારા મળતી ઉર્જાને ઈએમએફ કહે છે. ચલો સમજો, આખી ડેફિનેશન જે છે સમજવાનો પ્રયત્ન કરો. ઈએમએફની ડેફિનેશન, ચલો શું કહે છે, એકમ ધન વિદ્યુત ભારને અવિદ્યુતીય બળને લીધે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી પહોંચે ત્યારે કરવા પડતા કાર્યને ઈએમએફ કહે છે. હવે આ ઈએમએફની ડેફિનેશન છે, એવું કહે છે કે કોઈ એક વિદ્યુત ભાર છે એને કોઈ એક વિદ્યુતીય બળનો વિરોધ કરવાનું છે, અવિદ્યુતીય બળની વિરુદ્ધ કાર્ય કરવાનું છે. અવિદ્યુતીય બળને લીધે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી પહોંચે એ દરમિયાન કરવા પડતા કાર્યને ઈએમએફ કહે છે, અથવા તો કરવા પડતા કાર્ય દ્વારા મળતી ઉર્જાને ઈએમએફ કહે છે. એટલે આ એક રીતે તમે જુઓ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ થયો. વિદ્યાર્થી મિત્રો, એક રીતે તમે સમજો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ થાય છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં આવી જ છે ડેફિનેશન, ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી પહોંચે તો એક પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય છે. એટલે અહીંયા જે નામ છે એ ખોટું નામ આપેલું છે, ઈએમએફ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ નહીં, પણ અહીંયા વર્ક થાય છે. અહીંયા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ નામ છે, એ ખોટું નામ છે. તો અહીંયા એ ક્લિયર કરી છે, આ ફોર્સ નથી, ફોર્સ કોઈ લાગતું નથી, કોઈ બળ નથી લાગતું, પરંતુ એક અવિદ્યુતીય બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. કોઈ વિદ્યુત ભારને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી પહોંચવા માટે કરવું પડતું કાર્ય છે. ચલો તો અહીંયા એ આપણે ક્લેરિફાય કરીએ કે ઈએમએફ એ બળ નહીં પરંતુ કાર્ય છે. બળ નથી પણ શું છે, કાર્ય છે. ચલો ક્લિયર. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો ઈએમએફ એ બીજું કંઈ નહીં પણ શું છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શા માટે, કારણ કે ઋણ વિદ્યુત ભારથી ધન ધ્રુવ સુધી પહોંચવા માટે જે ઉર્જા છે એ ઉર્જા આપણે વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં જ લખી છે. તો ઈએમએફનો એકમ વોલ્ટ થશે.
VORT વોલ્ટ છે. અને EMFની સંજ્ઞા અહીંયા લખી દઉં છું. EMFની સંજ્ઞા એને કઈ રીતે દર્શાવે, તો આ રીતે સ્મોલ ઈ એપ્સેલોન આ EMFની સંજ્ઞા છે, સિમ્બોલ ઓફ EMF. EMFની સંજ્ઞા આ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો સમજાય. આરામથી જુઓ, આ આખું EMF છે એ કમ્પ્લીટ સમજી લ્યો કન્સેપ્ટ સહિત. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એ આ જ વસ્તુ EMFને આકૃતિ પરથી સમજવી હોય તોય સમજી શકો વિદ્યાર્થી મિત્રો. EMFને આકૃતિ પરથી સમજવું હોય તો પણ સમજી શકાય છે. જોઈએ આકૃતિ, જુઓ તો આકૃતિમાં આપેલું છે, ધ્રુવ આપેલા છે, ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ છે અને આ છે ધન ધ્રુવ. જો અહીંથી કોઈ વિદ્યુતભારને અહીંનો કોઈ ચાર્જ છે એને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી એટલે આના વિરુદ્ધ જે કાર્ય કરવું પડે છે અહીં સુધી પહોંચવા માટે, તો આ જે છે પોટેન્શિયલ ડિફરન્સ છે એટલે આ પોઈન્ટ માટેનો વી માઇનસ અને આ માટેનો વી પ્લસ. આ રીતે સમજાય વિદ્યાર્થી મિત્રો, વી માઇનસ અને વી પ્લસ એ મેં અહીંયા દર્શાવેલા છે તમને. ચાલો તો આ EMF ક્લિયર થયા બાદ આગળ જોઈએ. EMF કમ્પ્લીટ થયા બાદ આગળ જોઈએ. હવે આવી રીતે જ્યારે કેમિકલવાળી બેટરી હોય વિદ્યાર્થી મિત્રો, આવી કેમિકલવાળી બેટરી હોય ત્યારે આ જે બેટરી છે કોષ છે, વિદ્યુત કોષ છે, આ બે એક સેમ જ વસ્તુ છે, વિદ્યુત કોષ. તો વિદ્યુત કોષમાંથી ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વિદ્યુત પરથી ધન ધ્રુવ સુધી જાય છે, પહોંચે છે, ત્યારે આ એક કુલ મેઇન અવરોધ તો છે જ, કુલ એક મેઇન અવરોધ તો છે જ, પણ એ અવરોધ સિવાય એક બીજો અવરોધ પણ છે. એ અવરોધ સિવાય એક બીજો અવરોધ છે, એ અવરોધને આપણે શું કહીએ છીએ, આંતરિક અવરોધ. આંતરિક અવરોધ એટલે કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ કહેવામાં આવે છે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો, આંતરિક અવરોધની ખ્યાલ આવે, આંતરિક અવરોધ એટલે શું? ચાલો આરામથી સમજો વિદ્યાર્થી મિત્રો. આંતરિક અવરોધનો કન્સેપ્ટ કે જ્યારે કોઈ ધન વિદ્યુત ભાર ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી પહોંચે છે એ દરમિયાન એને આંતરિક અવરોધ એટલે વિદ્યુત કોષનો એક અવરોધ છે કે જે એને અવરોધે છે, જે એ એકમ ધન વિદ્યુત ભારની ગતિને અવરોધે છે, તો એનો આંતરિક અવરોધ એટલે કોષનો આંતરિક અવરોધ સ્મોલ આર વડે પણ દર્શાવવામાં આવે છે.
એટલે આંતરિક અવરોધની ચર્ચા કરી લઈએ. આંતરિક અવરોધ એ શું છે અને એ ડિફાઇન કરી લઈએ. એ શું કહે છે? વિદ્યુત દ્રાવણ, વિદ્યુત દ્રાવણ કે જે માંથી કે જેમાંથી પ્રવાહ વહે છે, પ્રવાહ વહે છે તેનો અવરોધ, તેનો અવરોધ, તેનો અવરોધ સીમિત છે, તેનો અવરોધ સીમિત છે, જેને આંતરિક અવરોધ કહે છે. આંતરિક અવરોધ કહે છે. આ આંતરિક અવરોધની ડેફિનેશન થઈ ગઈ. વિદ્યુત દ્રાવણ કે જેમાંથી પ્રવાહ વહે છે તેનો અવરોધ સીમિત હોય છે, એટલે કે ફિક્સ હોય છે, જેને શું કહે છે? આંતરિક અવરોધ સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે, અથવા તો સ્મોલ આર કહેવામાં આવે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે, અહીં લખવાનું આંતરિક અવરોધને, આંતરિક અવરોધને ને સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. આવે છે પછી આંતરિક અવરોધનો એકમ, આંતરિક અવરોધનો એકમ ઓહમ જ છે. આંતરિક અવરોધનો એકમ ઓહમ જ છે. કોઈ પણ દ્રાવણવાળી એટલે કે વિદ્યુત દ્રાવણ કોષ, કોઈ પણ વિદ્યુત દ્રાવણ કોષ, વિદ્યુત દ્રાવણ કોષ જેને ઇંગ્લિશમાં સેલ કહેવાય છે, સેલ અથવા તો બેટરી, કેમિકલવાળી પાણીવાળી બેટરી એવું પણ આપણે નામ આપી છે, તો આવા વિદ્યુત દ્રાવણ કોષ માટે આંતરિક અવરોધ હોય છે. બાકી આંતરિક અવરોધ હોતા નથી, વિદ્યુત દ્રાવણ કોષ હોય ત્યાં જ આંતરિક અવરોધ હોય છે. પછી આંતરિક અવરોધનું મૂલ્ય, આંતરિક અવરોધનું મૂલ્ય 0.5 ઓહમ થી 10 ઓહમ સુધી હોય છે. 0.5 ઓહમ થી 10 ઓહમ સુધી હોય છે એટલે આંતરિક અવરોધનું મૂલ્ય ખૂબ વધારે હોતું નથી. આંતરિક અવરોધનું મૂલ્ય ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. અને ઓછા પ્રમાણ છે એ તમને કહી દીધા છે, 0.5 ઓહમ થી 10 ઓહમ સુધીનું હોય છે. ચાલો અહીંયા આંતરિક અવરોધ પણ સંપૂર્ણ થાય છે. એટલે EMF કમ્પ્લીટ, વિદ્યુત કોષ સમજાવી દીધું, આંતરિક અવરોધ સમજાવી દીધું. હવે એક સૂત્ર મેળવવાનું છે, એના માટે આપણે બે કેસ લેવાના છે. બસ એ બે કેસ લઈ અને સમીકરણ મેળવીને આજનો લેક્ચર કમ્પ્લીટ કરશું. એમાં પહેલો કેસ છે, કેસ પહેલો એ છે ઓસીસી એટલે ઓપન સર્કિટ
કન્ડિશન ઓપન સર્કિટ કન્ડિશન ઓસીસી. હવે ઓપન સર્કિટ કન્ડિશનનો રૂલ છે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. વિદ્યુત પ્રવાહ કેવો થશે? ઝીરો. એટલે જે બેટરીના વોલ્ટેજ છે એ જ ઈએમએફના વોલ્ટેજ, બે સમાનતા છે. આ જે છે બાહ્ય બેટરી અને આ છે એ વિદ્યુત દ્રાવણ કોષ. બંને કેવા થશે? સમાન થશે. તો આ જે છે એ ઓપન સર્કિટ કન્ડિશન થઈ. ચાલો તો પહેલો કેસ જે છે એ કમ્પ્લીટ કરી સેકન્ડ કેસ જોઈએ. એ સેકન્ડ કેસ છે ટ્રિપલ સી. આ તમને એટલા માટે તમને યાદ રહે થોડું, ઓસીસી અને ટ્રિપલ સી એટલે કે હવે વિદ્યુત પ્રવાહ પસાર થશે. ટ્રિપલ સી 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 એટલે આનું ફૂલ ફોર્મ થશે વિદ્યાર્થી મિત્રો, ક્લોઝ સર્કિટ કન્ડિશન. ક્લોઝ સર્કિટ કન્ડિશન, તો ક્લોઝ સર્કિટ કન્ડિશન તો એમાં આ શરત માટે પ્રવાહ ઝીરો થશે ને, એટલે પ્રવાહ પસાર થશે સર્કિટમાંથી, અને પી અને વી વચ્ચેનો વિદ્યુત, પી અને એન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન પણ મળશે, અને પી અને એન વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે પીડી મળે છે, વચ્ચેનો વોલ્ટેજ એટલે કે પીડી મળે છે. તેથી આપણે આમ લખી શકીએ વી ઇક્વલ ટુ કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો કે વી પ્લસ વી માઇનસ આઈઆર. આ આઈઆર છે એ વિદ્યુત કોષ માટે છે, ઈએમએફ માટે. એ બી થી એ તરફ જાય છે એટલે માઇનસ લીધું છે. બી થી એ તરફ જાય છે, ઋણથી ધન જાય છે એટલે માઇનસ લીધું છે. ઋણથી ધન તરફ દિશા છે એટલે માઇનસ લીધું છે વિદ્યાર્થી મિત્રો, બસ બીજું કોઈ વસ્તુ નથી. બાકી પ્લસ આવશે એટલે આ વિદ્યુત સ્થિતિમાન અને આ વિદ્યુત સ્થિતિમાન. ચલો એટલે આને આપણે ઈએમએફ કહી દઈએ, એટલે વી ઇક્વલ ટુ ઈએમએફ માઇનસ આના બરાબર આપણે ઈએમએફ લખવું, ઈ માઇનસ આ એઝ ઇટ ઇઝ, આ ટર્મ છે એઝ ઇટ ઇઝ, એટલે વી ઇક્વલ ટુ ઈ માઇનસ આઈ આર. એટલે આ સમીકરણ પહેલું આ નામ આપી દઈએ, સમીકરણ નંબર એક. તો સમીકરણ નંબર એક જે છે એ બેટરીનો એટલે કે વિદ્યુત કોષ, વિદ્યુત દ્રાવણ કોષ ના ટર્મિનલ વોલ્ટેજ છે, ના ટર્મિનલ વોલ્ટેજ છે. ચાલો હવે જો ઈને સબ્જેક્ટ કરીએ, ઈએમએફ આપણે મેળવવું, તો ઈને સબ્જેક્ટ કરીએ તો વી ઇક્વલ ટુ ઈ માઇનસ આઈઆર. આવું સમીકરણ છે સમીકરણ નંબર એક, એમાં આપણે ઈને સબ્જેક્ટ કરવાનો છે. તો ઈએમએફ ઈ ઇક્વલ ટુ શું આવશે? વી પ્લસ આઈઆર. એટલે આને આપણે ઓલી બાજુ જોવા દઈએ, એટલે માઇનસ છે એ પ્લસમાં કન્વર્ટ થઈ જશે. તો ઈએમએફ કેટલા મળશે? તો કે ઈ પ્લસ આઈઆર. અને વી ઇક્વલ ટુ શું લખી શકાય? આઈ કેપિટલ આર. કેપિટલ આર એટલે એના માટે આકૃતિમાં જવું પડશે, આ આકૃતિ. તો આ ટોટલ વિદ્યુત કોષમાં આ કેપિટલ આર એ બાહ્ય અવરોધ છે, બાહ્ય અવરોધ.
અને આંતરિક અવરોધની ચર્ચા કરી દીધી. ઈ સેલમાં જ્યારે ઇલેક્ટ્રોનને બી ટુ એ એટલે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી જવા માટે જે અવરોધ લાગુ પડે છે એનું નામ આપણે આંતરિક અવરોધ આપી દીધું છે. ચાલો એટલે વી ઇક્વલ ટુ આઈ આર. હવે આની વેલ્યુ આ સમીકરણમાં સબસ્ટિટ્યુટ કરો મૂકો તો વી ઇક્વલ ટુ આઈ કેપિટલ આર પ્લસ આઈ સ્મોલ આર થશે. તો ઈએમએફની વેલ્યુ શું થશે, આઈ બાર કાઢી લ્યો એટલે કેપિટલ આર પ્લસ સ્મોલ આર, આ રીતે ઈએમએફની વેલ્યુ થશે. તો આ સમીકરણ નંબર બે આપી દો, ઈએમએફનું સમીકરણ નંબર બે. ચલો સમીકરણ બે ઈએમએફના સ્વરૂપમાં છે એટલે આ જે સમીકરણ નંબર છે એ ઈએમએફના સ્વરૂપમાં છે, જ્યાં આઈ છે એ પ્રવાહ છે, પ્રવાહ છે, કેપિટલ આર બાહ્ય અવરોધ, બાહ્ય અવરોધ, અને સ્મોલ આર છે એ શું છે, તો કે આંતરિક અવરોધ, આંતરિક અવરોધ સ્મોલ આર. ચલો હવે પ્રવાહ લેવો છે આપણે ઈએમએફમાંથી, પ્રવાહ કેટલો પસાર થાય, તો પ્રવાહ આઈ માટે, પ્રવાહ આઈ માટે, તો વિદ્યાર્થી મિત્રો પ્રવાહ આઈ માટે શું હશે, તો આઈને સબ્જેક્ટ કરો તો આઈ ઇક્વલ ટુ ઈએમએફ ઈ ના છેદમાં આર પ્લસ સ્મોલ આર આવશે. ચલો અથવા તો આપણે આમ લખી શકાય આર ઇક્વિવેલેન્ટ, કેપિટલ આર ઇક્વિવેલેન્ટ એટલે સમતુલ્ય અવરોધ એટલે આર પ્લસ સ્મોલ આર. તો આર પ્લસ સ્મોલ આરને આપણે પરિપથનો સમતુલ્ય અવરોધ લઈએ, આર પ્લસ સ્મોલ આરને આપણે પરિપથનો સમતુલ્ય અવરોધ લઈએ તો એને શું લખી શકાય, આર ઇક્વિવેલેન્ટ. તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર આવું લખી શકાય ને, ઈ ઈએમએફના છેદમાં આર ઇક્વિવેલેન્ટ, આર ઇક્વિવેલેન્ટ. ચલો તો આ જે છે એ પ્રવાહનું સમીકરણ પણ મળી ગયું, ઈએમએફ બરાબર, સોરી આઈ બરાબર પ્રવાહના છેદમાં ઈએમએફના છેદમાં આર. તો આ અવરોધ ઓહમના નિયમ જેવું છે, જુઓ તો વીના છેદમાં આર, આ ઇક્વલ ટુ વી બાય આર, જ્યાં આર છે ઇક્વિવેલેન્ટ રેઝિસ્ટન્સ છે અને વોલ્ટેજ ઇ ઈએમએફ છે, તો ઈ ઇક્વલ ટુ વી, આ બે સેમ જ છે. પણ જ્યારે દ્રાવણ કોષ, વિદ્યુત દ્રાવણ કોષ કેમિકલવાળી બેટરી અથવા તો સેલ યુઝ કરે ત્યારે આપણે ઈએમએફ યુઝ કરવાનું છે, અને જ્યારે બેટરી જે છે બાહ્ય બેટરી ઇલેક્ટ્રિકલ દ્વારા જે આપવામાં આવે તો એ પોટેન્શિયલ ડિફરન્સ વી વોલ્ટ છે, કે તારના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, લાગુ પાડેલો વીજ દબાણ એવું પણ કહી શકાય, પોટેન્શિયલ ડિફરન્સ વીજ દબાણ. ચલો વિદ્યાર્થી મિત્રો આજના મેઇન ટોપિક જે છે એ કમ્પ્લીટ કરી છે, તો એને રિલેટેડ એમસીક્યુ અને નીટમાં ખૂબ જ અગત્યતા છે. તો અત્યારના જે ટોપિક કર્યા છે એ ખાસ જે છે એ જોઈ લેજો. આપણે જે બહાર જે બેટરી યુઝ કરી છે કેમિકલવાળી, મોબાઈલમાં, મોબાઈલની અંદર જે વાત કરી છે તો એ પણ વિદ્યુત દ્રાવણ કોષ જ છે. લિથિયમ આયન બેટરી મોબાઈલ તમે લ્યો તો એના સ્પેસિફિકેશનમાં લખેલું હોય લિથિયમ આયન. તો ત્યારબાદ આપણે બહાર જે છે સ્ટ્રીટ ફૂડ ખાતા હોય તો સ્ટ્રીટ ફૂડની અંદર બહાર જે કેમિકલવાળી બેટરી બોક્સમાં રાખેલી હોય તો એ પણ વિદ્યુત દ્રાવણ કોષ જ છે એક પ્રકારનો. તો એ H2SO4 જે છે એ સાંદ્રતા ખૂબ વધારે હોય, પછી જેમ જેમ એની સાથે જુદા જુદા પરિપથ જોડવામાં આવે, જેમ કે લાઇટ જોડવામાં આવે, ફેન જોડવામાં આવે, તો એ ધીરે ધીરે એનામાંથી વોલ્ટેજ છે એ ટ્રાન્સફર થતા જાય છે.
અને ટ્રાન્સફર થઈને કોઈ બીજા ઉપકરણમાં એનો ઊર્જાનો વ્યય થાય છે, અને વ્યય થઈને આપણને એ ઊર્જાના સ્વરૂપમાં, સંગ્રહ સ્વરૂપમાં, બધા સ્વરૂપમાં આપણે લઈ શકીએ છીએ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે એ બધી બેટરી જે છે એ કેમિકલવાળી બેટરીને જે છે એ શું કહેવામાં આવે છે? સેલ કહેવામાં આવે છે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો આ આખું ફંડા સેલનો? ચાલો તો આજે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે નીટ માટે, ખાસ નીટ માટે. લાસ્ટ લેક્ચરમાં આપણે એવા એમસીક્યુ જોયા છે, તો નીટ માટે આ ફોર્મ્યુલા બધા યાદ રાખવાના છે તમારે. ચલો પછી આ કન્સેપ્ટ બધા ક્લિયર કરવાના છે, સીસીસી માટે, ઓસીસી માટે. ચલો આ ત્યારબાદ આંતરિક અવરોધનું જે છે એ ડેફિનેશન, આ આંતરિક અવરોધનો પોઈન્ટ છે તો એ પણ ક્લિયર કરવો. આંતરિક અવરોધ લખી લખીને બધું કમ્પ્લીટ કરો તો જ લોંગ ટાઈમ સુધી યાદ રહેશે. પછી EMF જે છે એ પણ ક્લિયર કરવાનું છે. તમને PDF સેન્ડ કરી દીધી છે, એમાંથી આખું બધું લખેલું છે, પણ તોય આમાં મેઇન પોઈન્ટ મેં લખી નાખ્યા છે. અને ખાસ વિદ્યુત કોષ, આંતરિક અવરોધ અને EMF સમજો, આ ત્રણ માર્કનો પોઈન્ટ છે બોર્ડ માર્કમાં, બોર્ડ માટે 3 માર્ક્સ બોર્ડ એક્ઝામ માટે પૂછાય, બોર્ડ એક્ઝામ માટે. ચલો આરામથી જોઈ લો ઝડપથી વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે એ ત્યારબાદ આગળના ટોપિકની ચર્ચા કરશું. કિર્ચોફનો નિયમ થી સ્ટાર્ટ કરશો નેક્સ્ટ લેક્ચરથી. ચલો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું જ.